સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 સરકારમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાલ રંગના સબસ્ક્રાઈબ બટનને દબાવી દો અને બાજુમાં રાખેલા બેલ આઇકનને દબાવીને ઓલ કરી દેજો, જેથી આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં અને ફ્રીમાં જોવા મળી રહેશે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, સરકારની જરૂર શા માટે છે? જવાબ, દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોને અમલ કરવા માટે સરકારની જરૂર છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે. સરકારે બનાવેલ કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકારની જરૂર છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણના કાર્યો કરે છે. આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે. પ્રશ્ન 2, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ, સરકારના મુખ્ય 3 પ્રકાર છે. 1, લોકશાહી સરકાર. 2, સામ્યવાદી સરકાર. અને 3, રાજાશાહી સરકાર. પ્રશ્ન 3, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? જવાબ, દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. 1, લોકશાહી સરકાર. 2, સામ્યવાદી સરકાર. 3, સરમુખત્યારશાહી સરકાર. અને 4, રાજાશાહી સરકાર. આગળનો પ્રશ્ન 4 છે, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કોષ્ટક પેન્સિલથી દોરી લેવાનું રહેશે અને અંદર પેનથી લખવાનું રહેશે. આમાં પહેલું છે રાજ્ય સરકાર. જવાબમાં આવશે, સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. બીજું છે સ્થાનિક સરકાર. જવાબ આવશે, ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. ત્રીજું છે રાષ્ટ્રીય સરકાર. જવાબ આવશે, સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. અને ચોથું છે રાજાશાહી સરકાર. જવાબમાં આવશે, એક જ વ્યક્તિ શાસન કરે છે. પ્રશ્ન 3, યોગ્ય કારણ આપો. પહેલું છે, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે, લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા એટલે કે લોકમત અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે. આગળનું વૈજ્ઞાનિક કારણ છે, બીજું, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. જવાબ, રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વસત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. ત્રીજું વૈજ્ઞાનિક કારણ છે, સરકાર કાયદામાં ફેરફાર કરે છે. જવાબ, લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને
લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે, આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે, સાચું વાક્ય છે, એટલે ખડું આવશે. બીજું, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે, આ પણ સાચું વાક્ય છે, માટે ખડું આવશે. અને ત્રીજું વાક્ય છે, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે, આ પણ સાચું વાક્ય છે, માટે ખડું લખીશું. આશા રાખું છું કે તમને બધા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. મિત્રો, જો વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે એને વધુ ને વધુ શેર કરજો. અને હા, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું, આવજો.